गुजरात विधानसभामां बजेट रजू करती वखते नाणाप्रधान કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી અને જે અંતર્ગત નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈ કરી હતી. ત્યારે વડોદરાના પાંજરાપોળની વાત કરીએ તો હાલમાં શહેરની બહાર ખટબા ખાતે અદ્યતન સુવિધાઓ સાથે 1000 ઢોરને રાખી શકવાની વ્યવસ્થાવાળું પાંજરાપોળ તૈયાર કરવામાં આવ્યું છે અને જેમાં પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ છે. તો ઉપરાંત શહેરમાં આવેલ 3 પાંજરાપોળમાં પણ તંત્ર દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાને જે ગ્રાન્ટ આપવામાં આવશે તેનો સુચારુ અને વ્યવસ્થિત ઉપયોગ કરીને પાંજરાપોળની સુવિધામાં વધારો કરવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી એક ઝુંબેશના ભાગરૂપે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જે હાલમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે એનો મહત્તમ ઉપયોગ પશુધન માટે વપરાય. એમાં પશુધન પણ એક આપણી સામાજિક દ્રષ્ટિએ તાનાવાના સાથે જોડાયેલી વસ્તુ છે અને લોકોને પણ હેરાનગતિ ન થાય એ દિશામાં કામ કરવાની જ્યારે તંત્રએ શરૂઆત કરી છે. શહેરની બહાર હદમાં જ્યાં પણ આ વ્યવસ્થા આપણે પહોંચાડવાની છે એની પ્લાનિંગ પણ કર્યું છે અને સરકારના માધ્યમથી નિરાધાર પશુઓ માટે અને અન્ય પશુઓ માટે જે વ્યવસ્થા છે એનો મહત્તમ ઉપયોગ કોર્પોરેશનમાં કેવી રીતે આપી શકીએ એની પ્લાનિંગ કરી રહ્યા છે.